ભગવાન અનંત સુખના સ્વામી બન્યા છે. પ્રભુના સુખની ત્રણ વિશેષતા છે, સાદી અનંત, હવે આ સુખ આવ્યા પછી ક્યારે જશે. નંબર બે, અનુપમ. ભગવાનના સુખની ઉપમા કોઈની સાથે આપી શકાય એવી નથી. અવ્યાબાદ, મારા ને તમારા સુખમાં વચ્ચે વચ્ચે દુઃખ મિશ્રિત થઈ જાય. ભોજન ભૂખ લાગે, ભોજન ખાઈએ ત્યારે સુખ, પાછું બાથરૂમ ના જાઓ તો પ્રોબ્લેમ. અને ભગવાનનું સુખ અવ્યાબાદ, દુઃખનું ક્યાંય નામ નિશાન નથી. વધુ શું કહીએ, અનંતકાળમાં અનંતાદેવોએ જે સુખ ભોગવ્યા છે અને અનંતકાળ પછી અનંતા દેવતાઓ જે સુખ ભોગવવાના છે, એ બધા સુખને ભેગા કરો એક બાજુ, અને બીજી બાજુ ભગવાનના એક સમયના સુખને સામે રાખો. અનંત સુખ કરતા ભગવાનનું એક સમયનું સુખ ચડિયાતું છે. તુમ સુખ એક પ્રદેશે નવી માવે લોકાકાશ. જો આ અનંત અસંખ્ય આત્મ પ્રદેશના એક આત્મ પ્રદેશમાં એટલું સુખ છે, એટલું સુખ છે, હવે અનંત લોકાકાશ ફેરાઈ જાય, મારા ભગવાનનું સુખ પૂરું ન થાય. સૂર્યોદય થવાને 4 ઘડીની વાર છે, પ્રભુ નિર્વાણ પામ્યા. બોલો મહાવીર સ્વામી. વીર વીર મહાવીર, આખો સંઘ વિલાપ કરી રહ્યો છે, આખો સંઘ ભેગો મળીને પરમાત્માને ઠપકો આપે છે. સાંભળવા જેવું છે, હે જગત બંધુ, તમે તો કૃપાના સાગર કહેવાય છે, તો તમે અમને દુઃખ આપીને તમે મહા આનંદમાં મહારો છો, આ કેવી કૃપા, આ કેવી તમારી અમારા ઉપરની કરુણા. અરે તમારા નિર્વાણ સમયે તમે ઓલા નારકના જીવોને પણ ક્ષણભર સાતા આપી. પ્રભુ નિર્વાણ પામે અને 14 રાજલોકમાં અજવાળા થાય, એક મતાંતર છે અંધારું થાય, પણ નારકના જીવોને પણ કલ્યાણકોમાં ક્ષણભર સાતા મળે. ભગવાન તમે નારકના જીવોને નિર્વાણ પામીને સાતા આપી અને અમે તમારી સામે અમને અસાતા. હે નાથ, તમે અમારી પ્રત્યેક શંકાનું સમાધાન કરતા હતા. આજે અમારી એક શંકા છે, આપના હૈયામાં સંઘ ઉપરનો ગાઢ રાગ છે ને, તો મોક્ષમાં જતી વખતે આ રાગ આપને કેમ પ્રતિબંધક ના બન્યો? જેના હૈયામાં રાગ હોય એને મોક્ષ ના મળે, તમને સંઘ ઉપર કેટલો બધો રાગ હતો, તમે મોક્ષમાં જઈ કઈ રીતે શક્યા? જવાબ એ વાતને, એ બાધી દેવ, હવે અમને એ કયો, અમારી શંકાનું સમાધાન કોણ કરશે? અમને ભોળવીને આપ તો ચાલ્યા ગયા, હવે તમારા જેવું અહીંયા કોઈ નથી. જ્યાં વિશ્વની ચિંતા, સકળ સંઘની ચિંતા કરે, જવા દો, અમે ગમે તેટલા કર કરશું તોય તમે પાછા નથી આવવાના. હવે અમારા પર એવી કૃપા કરો, અમે પણ કેવળ જ્ઞાન પામી મોક્ષ પછી. ઇન્દ્ર મહારાજ આગળ આવ્યા, સૌથી પહેલા પ્રભુને નમસ્કાર કર્યા, પછી મોટેથી બોલ્યા, જે અપાપાપુરી નગરીની અંદર ભગવંતે પહેલું ચોમાસું કર્યું એ છેલ્લું ચોમાસું બની ગયું. 72 વર્ષની ઉંમરમાંથી 30 બાદ કરો તો 42 વર્ષમાં ભગવાનનું આ પહેલું ચોમાસું હતું અપાપાપુરી. જે વીર પ્રભુએ આ ભૂમિમાં જીવનનું પહેલું ચોમાસું કર્યું એ અંતિમ ચાતુર્માસ બની ગયું. સદારે માટે આ ભૂમિએ પરમાત્માનો અમારી પાસેથી વિયોગ કરાવી દીધો. મને લાગે છે એક બાળકને એની માંથી જુદું પાડવું એનાથી મોટું પાપ આ દુનિયામાં બીજું કોઈ નહીં હોય. પ્રભુ વીર અમારી માં હતી, તમે એને અમારાથી જુદું પાડ્યું છે, બહુ મોટું પાપ આ ધરતીએ કર્યું છે, એના પ્રયશ્ચિત રૂપે જાઓ, આજથી આ નગરીને અપાપાપુરી નહીં કહેવાય, આજથી આ નગરીનું નામ શું પાડવામાં આવે? પાપા. અપાપ એટલે નિષ્પાપ, અવળી ગયો એટલે પાપ. આ નગરી અપાપ નથી, નિષ્પાપ નથી, આ પાપી નગરી છે કે જેણે અમારા મહાવીરને અમારી પાસેથી આંચકી લીધા છે. જેવા ભગવાન મોક્ષમાં ગયા, ઇન્દ્ર મહારાજા પોતાની વ્યથા ખાલી, અને સભામાં 9-18 રાજા હતા.
નવમલ્લી, નવ લિચ્છવી, કાશી દેશના નવ, કોશલ દેશના નવ. છેલ્લા દિવસે એમણે પૌષક કર્યો હતો. ભગવાનની દેશના સળંગ ચાલે છે, લાવો આપણે પૌષક કરીએ. ભગવાનની સામે તેઓ પૌષક કરીને બેઠા છે. અમાવાસ્યાની રાત્રિ પૂર્ણ થાય પહેલા પ્રભુ નિર્વાણ પામતા એમનું મન મુંજાઈ ગયું, ચિત્તમાં ઉદ્વેગ આવી ગયો. એમણે વિચાર્યું, ભાવ ઉદ્યોતને કરનારા આ ભાવ દીપક હતા. આખા જગતને જોતો અને જાણતો, કેવળ જ્ઞાનથી જોતો અને જાણતો આ ભાવ દીપક હતો. આખા વિશ્વને અજવાળનારો આ જગ દીપક બુજાઈ ગયો, ભૌતિક દેહ બુજાઈ ગયો. આપણે તો બે બાજુથી માર પડ્યો. એક બાજુ અમાવાસ્યાને કારણે અત્યારે રાત્રિના સમયમાં ઘોર અંધારું, એટલે દ્રવ્ય પ્રકાશ પણ નથી, અને બીજી બાજુ આ ભાવ દીપક પણ ચાલ્યો.